આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. ગીરગઢડા ખાતે સામાન્ય લોકોના પ્રશ્નના નિરાકરણ માટે સૌરાષ્ટ્ર દલિત સંગઠન કાર્યાલય અને માહિતી કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગીરગઢડા ખાતે સૌરાષ્ટ્ર દલિત સંગઠન અને માનવ વિકાસ સંશોધન કેન્દ્ર અમદાવાદના સહયોગથી સૌરાષ્ટ્ર દલિત સંગઠન અને માહિતી કેન્દ્ર કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં જીતુભાઈ સરવૈયા અને તેમની ટીમ, મનુભાઈ સાકર, ટીનાબેન સાકર, મેઘનાબેન પરમાર, રમેશભાઈ રાઠોડના સહયોગથી ગીરગઢડા તથા ઉના તાલુકાના સામાન્ય પીડિત નબળા વર્ગના લોકોના નિરાકરણ માટે કાર્યાલય બનાવવામાં આવ્યું હતું, જેમાં તાલુકા વિકાસ અધિકારી એચ પરમાર સાહેબ, ગીરગઢડા તાલુકા તલાટી મંત્રી મંડળના પ્રમુખ જીવનભાઈ ખરા, સૌરાષ્ટ્ર દલિત સંગઠનના સંયોજક દેવિનભાઈ વાણવી તથા બાબુભાઈ ચૌહાણ, ગોવિંદભાઈ ચાવડા, માનસીભાઈ ચાવડા, મુકેશભાઈ રાઠોડ અને માનવ વિકાસ સંશોધન કેન્દ્ર અમદાવાદથી આઇઝેક ફાધર તથા જયસીતાબેન, મુકેશ લકુમ અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. વિશાલ ચૌહાણ, સ્પીડ ન્યૂઝ 17, ગઢડા. જી, મારું નામ દેવેન વાણી, સૌરાષ્ટ્ર દલિત સંગઠનના સંયોજક તરીકેની જવાબદારી નિભાવું છું. સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં સૌરાષ્ટ્ર દલિત સંગઠન, અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગના જે ગરીબ લોકો છે એ ગરીબ લોકોના ઉત્કર્ષ માટે કામ કરે છે. બાબા સાહેબ આંબેડકરે આપેલા સંવિધાનનો અમલ થાય અને એમણે આપેલા અધિકારો છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે એના માટે આ સંગઠન કાર્યરત છે. આજે ગીરગઢડા મુકામે આજની 20 જાન્યુઆરી 2021ના આજના દિવસે આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરેલ છે. અમારા સમર્થક અને સહયોગી ભાવેશભાઈ ચાવડાના હસ્તે આ કાર્યાલય ખુલ્લું મૂકાણું છે. રોજે રોજ હજારો લોકોના જે સમસ્યાઓ છે, નાના પ્રશ્નો છે, એના માટે અરજીઓની સાથે સાથે એના જે પ્રશ્નો છે એના નિરાકરણ માટે આ કાર્યાલય કાર્યરત રહેશે. અને ગીરગઢડાના અમારા સંયોજક અને કન્વીનર જીતુભાઈ સરવૈયા આ જવાબદારી સંભાળવાના છે, એના સાથે મિત્રો પણ એની સાથે રહેવાના. જી દેવનભાઈ, વાત કરવામાં આવે તો આ દલિત શક્તિ સંગઠન છે એ કયા કયા પ્રકારના કામમાં એક્ટિવ રહેશે અને તમારા કાર્યકરો છે જે કયા પ્રકારના કામ કરશે? સૌરાષ્ટ્ર દલિત સંગઠનનું કાર્ય છે કે સામાજિક બદલાવ આ દેશની અંદર આવે અને એ બદલાવ માટેના તમામ જે કાર્યક્રમો છે, સામાજિક, આર્થિક, રાજકીય અને શૈક્ષણિક અને સાથે સાથે ધાર્મિક કાર્યક્રમો પણ ઘણા બધાનું સાથે આયોજિત છે અને છેવાડાના લોકોના પ્રશ્નો છે એના નિરાકરણથી એને બાબા સાહેબ આંબેડકરની મુવમેન્ટ સમજાવવાના પ્રયત્નો કરીએ છીએ.